રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ સીઝનનો 46% વરસાદ, કચ્છમાં સૌથી વધુ 112% વરસાદ, તો આજે રાજ્યના 62 તાલુકાઓમાં વરસ્યો નોંધપાત્ર વરસાદ. સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ 6 ઇંચ, જ્યારે તલોદમાં 5.5 ઇંચ વરસાદ. વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક. ગીર સોમનાથનો શિંગોડા ડેમ છલકાતા 17 ગામોને કરાયા એલર્ટ. જૂનાગઢના ઘેડ પંથકમાં વરસાદથી ખેતરો પાણીથી તરબોળ. જળાશયો ભરાતા ખેડૂતોમાં આનંદ. દેશના 7 રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 56 લોકોના મોત. હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં હજુ ભારે વરસાદની આગાહી. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર વધતા પૂરનો ખતરો, તો ધોરણ 5 સુધીના વર્ગોમાં રજા જાહેર. પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં ટીએમસીની જીત. ચૂંટણી દરમિયાન ઠેર ઠેર હિંસા. ભાજપે પત્રકાર પરિષદ યોજી ચૂંટણી દરમિયાન 52 લોકોની હત્યાનો ટીએમસી પર લગાવ્યો આરોપ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 50મી બેઠક. વિવિધ રાજ્યના નાણામંત્રી ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ. જીએસટી સ્લેબમાં ફેરફાર સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા. ગુજરાતમાં 2 લાખથી શરૂ થયેલ આરોગ્ય વીમા સહાય પહોંચી રૂપિયા 10 લાખ પર. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રૂપિયા 10 લાખની આરોગ્ય વીમા સહાયનો આજથી કરાયો પ્રારંભ. બજાજ વીમા કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની લીધી શુભેચ્છા મુલાકાત. તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ગોબરધન પ્રોજેક્ટ સાબિત થયો આશીર્વાદરૂપ. એલપીજીના ઉત્પાદનથી ગેસ બોટલના ખર્ચમાં બચત, તો ગોબર ગેસ પ્લાન્ટનો ખેતીના કામમાં પણ ઉપયોગ. ઉત્તરી એટલાન્ટિક સંધિ સંગઠન નાટોના સભ્ય દેશોના પ્રમુખ આજે લિથુઆનિયાની રાજધાની વિનિયસમાં નાટો શિખર સંમેલનમાં લેશે ભાગ. યુક્રેન દ્વારા વાસ્તવિક સભ્યપદ આપવા પ્રબળ માંગ. બેઠકમાં નાટોની નવી સુરક્ષા નીતિ અને યુક્રેન સાથે નાટોના સંબંધ પર થશે ચર્ચા. ભારતીય શેરબજારમાં ફૂલ ગુલાબી તેજી. 273 આંકના વધારા સાથે સેન્સેક્સે વટાવી 65,670ની સપાટી. 83 આંકના વધારા સાથે નિફ્ટી 19,440ની સપાટીએ. રિલાયન્સ, એલએનટી અને બજાજ ફાઇનાન્સના શેર્સ ગ્રીન ઝોનમાં.